કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા છે તમે બધા મોજમાં જ હશો। ગઈકાલે ધોરણ 12 સાયન્સ નું પરિણામ આવ્યું। તમારા સિનિયર તમને ખ્યાલ છે ગયા વખતે આપણી એક જ બેચ હતી, એમનું બહુ જ સારું પરિણામ આવ્યું। જે પરિણામ તમને બેનર આપણે બનાવીએ છીએ એના થ્રુ ગ્રુપમાં મળી ગયું હશે અથવા મળી જશે ટૂંક સમયમાં એકાદ કલાકમાં। મિત્રો, એમાંથી 7 વિદ્યાર્થીઓ એવા છે જે 90 અપ પીઆર લાવ્યા છે અને ટોટલ 17 વિદ્યાર્થીઓ એવા છે જે 80 ઉપર પીઆર લાવ્યા છે। એટલે આ વખતે કદાચ તમને ખ્યાલ હશે 12 સાયન્સનું પરિણામ છે એ દબાયેલું છે, પણ છતાં પણ આપણું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે। આ સીબીએસઈનું પ્રથમ વર્ષ હતું જેનો એક્સપિરિયન્સ તમારા સિનિયરે કર્યો છે અને જેનાથી જે નિષ્કર્ષ નીકળ્યા છે એનો ફાયદો તમને થવાનો છે। આપણે વાત એ કરવાની છે કે હવે આ લોકોનું જો આવું સારું પરિણામ આવ્યું હોય તો તમારા ઉપર જવાબદારી હજી વધારે વધી જાય છે કે તમારે એથી પણ ખૂબ જ સરસ પરિણામ લાવવાનું છે। અને મિત્રો, રિઝલ્ટ તો જ આવે જો તમે કામ કરો, જો તમારું વ્યવસ્થિત કામ હશે ને તો જ રિઝલ્ટ આવશે। જે 11માં પણ દર વખતે મેં તમને વિડીયો લેક્ચરમાં કીધેલું છે અને અત્યારે એ વિડીયો લેક્ચર્સ જે આપણે 12માંના ચાલુ કર્યા એમાં પણ તમને એની માહિતી આપેલી છે કે અંતે તમારું જે કામ છે ને એ જ બોલશે। એટલે મિત્રો, જેટલું સરસ તમે કામ કરશો, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો, એટલું જ તમારું રિઝલ્ટ આવવાનું છે। ઓકે, હવે આપણે જે કાંઈ ચર્ચા કરી હતી લાસ્ટ લેક્ચરમાં એ હતી આપણી સ્થિતિ ઉર્જા રિલેટેડ ચર્ચા। કદાચ તમને ખ્યાલ હોય તો આપણે સૌથી પહેલા જે ભણ્યા હતા એ હતું વિદ્યુત ભારના તંત્રની સ્થિતિ ઉર્જા, અને ત્યારબાદનો ટોપિક આપણે લીધો હતો વિદ્યુત ભારોની સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા, અને ત્યારબાદ આપણે ગયા હતા વિદ્યુત ડાયપોલની સમાન વિદ્યુત ક્ષેત્રમાં સ્થિતિ ઉર્જા ઉપર। ત્યારબાદ આપણે સુવાહકોનું એટલે વિદ્યુત સ્થિતિમાન સ્થિત વિદ્યુત શાસ્ત્ર વિશે ચર્ચા કરી ગયા છીએ, એટલે સ્થિત વિદ્યુત શાસ્ત્ર સુવાહકનું પણ ચર્ચી ગયા છીએ। આ ચેપ્ટરનું નામ કદાચ તમને ખ્યાલ છે, સ્થિત વિદ્યુત શાસ્ત્ર એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિમાન। સ્થિત વિદ્યુત શાસ્ત્રમાં સ્થિત વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા આપણે કરતા હતા, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ છે। એટલે ચેપ્ટરને જો આપણે બે ભાગમાં વહેંચીએ તો એ બે ભાગમાંથી પહેલો ભાગ એટલે સ્થિત વિદ્યુત સ્થિતિમાન જેની આપણે ચર્ચા કરી ગયા, હવે આપણે આના બીજા પાર્ટ ઉપર એટલે કે કેપેસિટન્સ ઉપર આવીએ છીએ। મિત્રો, કેપેસિટન્સ કેપેસિટર બહુ જ સરસ ટોપિક છે, તમને ખરેખર આ ટોપિકમાં બહુ મજા આવશે। કેપેસિટર શબ્દ તમે સાંભળ્યો હશે, સાંભળ્યો છે, ક્યાં સાંભળ્યો? ઘણી વખત આપણે રોજિંદા જીવનમાં એવું કહીએ છીએ જ્યારે આપણો પંખો છે એ સ્લો થઈ જતો હોય ત્યારે આપણે એવી વાત કરીએ છીએ કે આનું કેપેસિટર બદલાવવું પડશે। આ કેપેસિટર શું છે? પંખામાં, મોટરમાં, ઘણી બધી જગ્યાએ, ઘણા બધા ઇલેક્ટ્રોનિક એપ્લાયન્સીસમાં કેપેસિટરનો ઉપયોગ થાય છે। આપણા રિમોટમાં, આ બધી જે ઓલી ઇલેક્ટ્રોનિક કાર આવે છે, ટીવી, LCD, આ બધામાં કેપેસિટરનો ઉપયોગ થાય છે। તો કેપેસિટર શું છે અને કેપેસિટર કેટલા પ્રકારના હોય? કેપેસિટર છે એ 3 પ્રકારના હોય, એક છે ગોળીય કેપેસિટર, બીજું છે નળાકારીય કેપેસિટર અને ત્રીજું છે સમાંતર પ્લેટ કેપેસિટર, જેમાંથી ગોળીય કેપેસિટર અને સમાંતર પ્લેટ કેપેસિટર એ આપણા બોર્ડનો મુદ્દો છે અને નળાકારીય કેપેસિટર એના કમ્પેરેટિવમાં ક્યાંક દાખલાઓ જોવા મળે છે। મિત્રો, આ કેપેસિટર છે એ એવો કન્સેપ્ટ છે કે જે મારે તમારા મગજમાં એક એક્ટિવિટી થ્રુ દાખલ કરવો છે। જો અત્યારે આપણે બધી જ વસ્તુ ભૂલી જઈએ અને એક નાનકડી એક્ટિવિટી કરીએ, એક પ્રવૃત્તિ કરીએ, ધારો કે આપણી પાસે આવો એક ગોળો છે, આ સુવાહક ગોળો છે અને આ સુવાહક ગોળા ઉપર મારે વિદ્યુત ભાર મૂકવો છે, એટલે ધારો કે અહીંયા મેં થોડો વિદ્યુત ભાર Q1 જેટલો વિદ્યુત ભાર છે મૂક્યો। હવે ગોળા ઉપર હું વિદ્યુત ભાર મૂકીશ ને મિત્રો, એટલે તમને ખ્યાલ છે કે સુવાહક ગોળા ઉપર એ વિદ્યુત ભાર એની સપાટી ઉપર વિતરિત થઈ જશે। કેમ કે એના વચ્ચે અપાકર્ષી બળ લાગશે અને અપાકર્ષણની અસર હેઠળ એ વિદ્યુત ભાર એની સપાટી પર જેમ બને એમ દૂર દૂર ગોઠવાઈ જશે, એટલે આ રીતે વિતરિત થશે। મેં આના ઉપર Q1 જેટલો વિદ્યુત ભાર મૂક્યો છે,
હવે q1 જેટલો વિદ્યુતભાર મૂકવાના કારણે આને કઈક વિદ્યુત સ્થિતિમાન મળશે કેટલું વિદ્યુત સ્થિતિમાન મળશે તો કે વિદ્યુત સ્થિતિમાન આની સપાટી ઉપરનો વિદ્યુત સ્થિતિમાન ધારો કે આની ત્રિજ્યા આપણે r લઈ લઈએ તો આની સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન આવશે k q1 upon r આટલું વિદ્યુત સ્થિતિમાન આવશે અને એના કારણે વિદ્યુતભારના કારણે કઈક વિદ્યુત ક્ષેત્ર પણ આવશે જે હશે k q1 upon r square જેટલું હવે મિત્રો વિચારો કે આમાં થોડો વધારે વિદ્યુતભાર મૂકીએ તો શું થાય જો વધારે વિદ્યુતભાર મૂકીએ એટલે કુલ વિદ્યુતભાર q2 આના ઉપર મૂકવામાં આવે તો આ વિદ્યુતભાર ફરી પાછો આની સપાટી ઉપર આ રીતે ગોઠવાશે એટલે વિદ્યુત ક્ષેત્રની અત્યારે ચર્ચા નથી કરવી એટલે એ મૂકી દઈએ છીએ વિદ્યુત ક્ષેત્ર તો આપણે પહેલા ચેપ્ટરમાં ચર્ચી ગયા છીએ તો હવે આ કિસ્સામાં આનું વિદ્યુત સ્થિતિમાન છે એ વધી જશે કેટલું થઈ જશે તો કે k q2 upon r એટલે જેમ વિદ્યુતભાર વધ્યો એમ એનું વિદ્યુત સ્થિતિમાન વધ્યું નો ડાઉટ એનું વિદ્યુત ક્ષેત્ર પણ વધ્યું ત્યારબાદ ધારો કે હજી વધારે મારે વિદ્યુતભાર મૂકવો છે તો હવે એ સેકન્ડ લેયર બનાવશે સેકન્ડ લેયર બનાવશે એટલે અંદરના વિસ્તારમાં વિદ્યુતભાર હવે ગોઠવાતો જશે અને પરિણામે મને સ્થિતિમાન મળશે k q3 upon r પહેલા કેસમાં કુલ વિદ્યુતભાર q1 હતો બીજા કેસમાં કુલ વિદ્યુતભાર q2 હતો ત્રીજા કેસમાં કુલ વિદ્યુતભાર q3 હતો એવી જ રીતે હું આના ઉપર વિદ્યુતભાર મૂકતો જાઉં તો આખો ગોળો વિદ્યુતભારથી ભરાઈ જશે આના ઉપર આ રીતે વિદ્યુતભાર વિતરિત થઈ જશે અને મને સ્થિતિમાન મળશે v4 બરાબર k q4 upon r મિત્રો આ દરેક કિસ્સામાં હું આના ઉપર વિદ્યુતભાર ગોળા ઉપર વિદ્યુતભાર મૂકતો જાઉં છું એટલે વિદ્યુતભાર છે વધતો જાય છે અને જેમ જેમ વિદ્યુતભાર વધે છે તેમ તેમ ગોળાની સપાટી ઉપરનું વિદ્યુત સ્થિતિમાન પણ વધે છે અને ગોળાનું વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે મિત્રો આના ઉપર હજી વધારે વિદ્યુતભાર મૂકવું હોય તો એની એક કેપેસિટી હોય એક લિમિટ હોય ત્યાં સુધી તમે વિદ્યુતભાર મૂકી શકો ત્યારબાદ વિદ્યુતભાર મૂકવાનો પ્રયત્ન કરીએ તો ગોળાનું વિદ્યુત ક્ષેત્ર એટલું બધું વધી જાય કે એ હવાનું આયનીકરણ કરી નાખે હવાનું આયનીકરણ કરી નાખે મતલબ શું મતલબ કે ગોળા ઉપર એક હદ સુધી તમે વિદ્યુતભાર મૂકી શકો ત્યારબાદ વિદ્યુતભાર મૂકીએ તો હવાનું આયનીકરણ ચાલુ થઈ જાય કેમ હવાનું આયનીકરણ ચાલુ થઈ જાય કેમ કે વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની ગયું હોય વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બની ગયું હોય કે હવે એની કેપેસિટી એવી હોય કે હવામાં રહેલા અણુઓમાંથી ઇલેક્ટ્રોનને ખેંચી લે તો એ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય જે છે એને ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ એટલે શું તો કે ન્યૂનતમ મૂલ્યનું વિદ્યુત ક્ષેત્ર જેના માટે હવાનું આયનીકરણ થાય છે તેને ડાયઇલેક્ટ્રિક હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહે છે મિત્રો હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે એ 3000 વોલ્ટ પર mm છે હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનું મૂલ્ય કેટલું છે 3000 વોલ્ટ પર mm એટલે હવે ધારો કે હું આના ઉપર આને આટલું વિદ્યુત ક્ષેત્ર મળી ગયું એટલો બધો વિદ્યુતભાર આપણે મૂકી દીધો કે હવે એનું વિદ્યુત ક્ષેત્ર આટલું મોટું થઈ ગયું છે અને ધારો કે એના પછી હું આના ઉપર કોઈ વિદ્યુતભાર મૂકું છું આ ધન વિદ્યુતભાર મેં એના પછી મૂક્યો તો આ ધન વિદ્યુતભાર આવવાથી આનું વિદ્યુત ક્ષેત્ર છે એ વધી જશે જેના કારણે હવામાં અહીંયા કોઈ અણુ હશે હવાનો અણુ તો એ હવાના અણુમાંથી ઇલેક્ટ્રોન ખેંચી લેશે અને આ ન્યુટ્રલ થઈ જશે એટલે તટસ્થ થઈ જશે અને અહીંયા હવાનું ધનાયન બની જશે કેમ કે ઇલેક્ટ્રોન ખેંચાઈ ગયું મતલબ તમે અહીંયા વિદ્યુતભાર મૂક્યો પણ એ વિદ્યુતભાર લીક થયો એવું કહેવાય વિદ્યુતભાર શું થયો લીક થયો એવું કહેવાય ના પણ મિત્રો મને તો કાંઈક કરવું જ છે હવે એવું કાંઈક કરવું છે કે મારે આના ઉપર વધારે વિદ્યુતભાર મૂકવો જ છે તો હું શું કરું
મને મૂકવો છે, હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ક્રોસ થઈ ગઈ, પણ મારે વિદ્યુતભાર મૂકવો છે, તો હું શું કરું? તો મિત્રો એના માટે તમારે શું કરવું પડે? તો તમે આ જે આપણો ગોળો હતો એની બાજુમાં એક બીજો ગોળો લઈ આવો અને એ ગોળાનો અર્થિંગ કરી નાખો, એ ગોળાનો અર્થિંગ કરી નાખો, એટલે શું થશે? તો મિત્રો તમે આના ઉપર ધન વિદ્યુતભાર મૂક્યો તો એ ધન વિદ્યુતભાર છે એ રીઅરેન્જ થશે, એની પુનઃ ગોઠવણી થશે. કેમ પુનઃ ગોઠવણી થશે? કેમ કે તમને ખ્યાલ છે કે ધરતીમાંથી એટલે પૃથ્વીમાંથી આપણને જોઈએ એટલા ઇલેક્ટ્રોન મળે અને જેટલા વધારાના હોય એ પોતાની અંદર લઈ લે. તમે જે જૂના વિડીયો લેક્ચર છે એમાં એ શબ્દ સાંભળ્યો હશે કે અર્થ ઇઝ અ સોર્સ એન્ડ સિંક ઓફ ઇલેક્ટ્રોન. અર્થ ઇઝ અ સોર્સ એન્ડ સિંક ઓફ ઇલેક્ટ્રોન એટલે જેવો ધન વિદ્યુતભારી ગોળો આ ગોળાની નજીક આવશે એટલે પૃથ્વીમાંથી ઇલેક્ટ્રોન્સ છે એ આ ગોળા ઉપર આવી જશે અર્થિંગ થ્રુ અને ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાતા જશે. આ ઇલેક્ટ્રોન જે છે એ આ ગોળાના ધન વિદ્યુતભાર ઉપર આકર્ષી બળ લગાવશે અને એ આકર્ષણ બળની અસર હેઠળ આ ફેલાયેલો ધન વિદ્યુતભાર આના ઉપર રીઅરેન્જ થશે એટલે એની પુનઃ ગોઠવણી થશે. જેટલા એમાં ધન વિદ્યુતભાર હશે એટલા જ મૂલ્યનો અહીંયા ઋણ વિદ્યુતભાર આવશે અને આ ઋણ વિદ્યુતભાર આ ધન વિદ્યુતભારને આકર્ષી બળ લગાડી અને એક બાજુએ જમા કરશે, જેના કારણે અહીંયા ખાલી જગ્યા ઉત્પન્ન થશે અને એ ખાલી જગ્યામાં તમે વધારાનો ધન વિદ્યુતભાર મૂકી શકશો. એટલે આના ઉપર હવે તમે ધન વિદ્યુતભાર મૂકવા માટે સક્ષમ છો. આના ઉપર વધારે ને વધારે તમે ધન વિદ્યુતભાર હવે મૂકી શકશો. ધારો કે આના ઉપર આપણે જેટલો મૂકી શકતા હતા એટલો ફરીથી ધન વિદ્યુતભાર મૂકી દીધો તો આના ઉપર એટલા ને એટલા ઇલેક્ટ્રોન્સ છે એ આવી જશે અને આ ઇલેક્ટ્રોન્સ આના ઉપર આવી ગયા. હવે ધારો કે આના ઉપર વધારે વિદ્યુતભાર મૂકીએ છીએ, હજી વધારે, તો તમને ખબર છે કે આમાં પણ એક કેપેસિટી હશે. એટલે હવે એક હદ સુધી તમે આ કિસ્સા કરતા આ કિસ્સામાં વધારે વિદ્યુતભાર મૂકી શકશો, પણ એ કેપેસિટી ક્રોસ થયા પછી આના ઉપર હજી વધારે વિદ્યુતભાર મૂકવો હોય તો ના મૂકી શકો, કેમ કે ફરી પાછો તમે ધન વિદ્યુતભાર મૂકશો હવે એ લીક થવા મળશે એટલે તમે આના ઉપર હવે ધન વિદ્યુતભાર મૂકવાની ઈચ્છા હોય તો તમે મૂકી શકો નહીં. પણ ના મિત્રો, મારે હજી ધન વિદ્યુતભાર આના ઉપર મૂકવો છે તો હું શું કરું? તો એના માટે એક હજી રસ્તો છે. એમાં આપણે આના અંદર ડાયઇલેક્ટ્રિક પદાર્થનો ઉપયોગ કરશો. આ ડાયઇલેક્ટ્રિક પદાર્થ શું છે? અથવા ડાયઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાથી આની કેપેસિટી કેવી રીતે વધે એની માહિતી હું તમને પાછળથી વિડિયો લેક્ચર્સમાં આપીશ. એટલે આની કેપેસિટી હજી વધારવી હોય તો શું કરી શકીએ એ એક મુદ્દો આપણે અત્યારે સાઈડમાં મૂકીએ છીએ, કેમ કે મારે તમારા મગજમાં કેપેસિટર છે એને ઇન્ટ્રોડ્યુસ કરવું છે. તો મિત્રો, આ આપણે જે કોઈ ચર્ચા કરી કે જે પ્રવૃત્તિ કરી એ પ્રવૃત્તિમાં તમે એક વસ્તુ કદાચ નોંધી હશે કે આ દરેક કિસ્સામાં જ્યારે આપણે વિદ્યુતભાર વધારતા હતા, V1 Q1 માંથી Q2 કર્યું, Q3 કર્યું, Q4 કર્યું અને ધારો કે ત્યાં આપણે Q5 કર્યું, જેના કારણે ગોળાની સપાટી પરનું સ્થિતિમાન આવી ગયું કે Q5/R. તો આ પાંચેય કિસ્સામાં આપણે જોઈએ તો દરેક કિસ્સામાં Q અને V નો ગુણોત્તર આપણે કાઢીએ, Q અને V નો ગુણોત્તર તો Q1/V1 આપણને શું મળશે? R/K મળશે. Q2/V2 એ પણ શું મળશે? R/K. Q3/V3 એ પણ R/K. Q4/V4 એ પણ R/K અને ત્યાંથી Q5/V5 એ પણ આપણને R/K મળશે. મતલબ એનો અર્થ એવો થાય કે દરેક સ્ટેજમાં દરેક કિસ્સામાં વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાન નો ગુણોત્તર અચળ રહે છે.
એનો અર્થ એવો થાય કે દરેક કિસ્સામાં વિદ્યુત ભાર અને વિદ્યુત સ્થિતિમાનનો ગુણોત્તર અચળ રહે છે. ઓકે મિત્રો, આ પ્રવૃત્તિ આપણે અહીંયા પૂરી કરીએ છીએ. એનો ઉપયોગ તમારા મગજમાં મારે કેપેસિટરનો જે કન્સેપ્ટ દાખલ કરવો છે એનામાં બહુ જ યુઝફુલ થશે, એટલે આને આપણે મગજમાં રાખશું અને હવે આગળની ચર્ચા કરશું. મિત્રો, સૌથી પહેલા કેપેસિટર કેને કહેવાય? તો કેપેસિટર છે ને, એની વ્યાખ્યા છે બે અલગ કરેલા સુવાહકોનું તંત્ર જેમાં વિદ્યુત ભારનો સંગ્રહ થઈ શકે છે તેને કેપેસિટર કહેવામાં આવે છે. કેપેસિટર કેને કહેવાય મિત્રો? બે વિદ્યુત ભારોનું, સોરી, બે સુવાહકોનું તંત્ર કે જેમાં આપણે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકીએ એને કેપેસિટર કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલા કેપેસિટરની વ્યાખ્યા જોઈએ. કેપેસિટર કોને કહેવાય? તો કે અલગ કરેલા બે સુવાહકોના તંત્રને કેપેસિટર કહે છે. મિત્રો, આમાં અલગ કરેલા શબ્દ છે ને એ ખાસ ઉપયોગી છે. તમે હમણાં પ્રવૃત્તિમાં જોયું કે અહીંયા બે ગોળા હતા, એક ધન ગોળો અને એક ઋણ ગોળો. ઈ બે અલગ કરેલા હતા. વિચારો તો કે બેને આપણે જોડી દઈએ, બે એકબીજાના કોન્ટેક્ટમાં આવી જાય, અથવા બેને સુવાહક તાર વડે જોડી નાખીએ તો શું થાય? તો ધન અને ઋણ વિદ્યુતભાર આકર્ષણના કારણે ગતિ કરે અને એકબીજા સાથે તટસ્થીકરણ કરી નાખે, એટલે કાંઈ બચે નહીં. એટલે જો વિદ્યુતભારનો સંગ્રહ કરવો હોય તો અલગ કરેલું તંત્ર હોવું જ જોઈએ. અલગ કરેલા બે સુવાહકોના, એમાં થોડુંક એડ કરી નાખીએ, અલગ કરેલા બે સુવાહકોના તંત્ર કે જેમાં વિદ્યુતભારનો સંગ્રહ થઈ શકે છે તેને કેપેસિટર કહે છે. એટલે કેપેસિટર એક એવું તંત્ર છે કે જેમાં વિદ્યુત ભારનો સંગ્રહ થઈ શકે અને અલગ કરેલું હોય એના કારણે એમાં સંગ્રહ થઈ શકે. એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિને કેપેસિટન્સ કહેવાય. કેપેસિટન્સ એટલે શું? તો કદાચ તમને ખબર હોય તો અવરોધ એટલે રેઝિસ્ટર, અને એની પાસે જે ભૌતિક રાશિ હોય એને કહેવાય રેઝિસ્ટન્સ. ગુજરાતીમાં અવરોધ જ થાય. મેં ચાર અવરોધ જોડ્યા છે એટલે એ જે જોડેલ છે એટલે આવી નિશાની આપણે કરતા. આનું નામ શું? તો કે આ વિદ્યુત ઘટક છે, એક સાધન છે. આને અવરોધ કહેવાય. અને એની સાથે સંકળાયેલ રાશિ આ, એને પણ અવરોધ જ કહેવાય. એટલે આર ને પણ આપણે અવરોધ કહેતા અને આ જોડ્યું એને પણ અવરોધ કહેતા. પણ ઇંગ્લિશમાં આ સાધનનું નામ છે રેઝિસ્ટર. અને એની સાથે સંકળાયેલ ભૌતિક રાશિ છે એને રેઝિસ્ટન્સ કહેવાય. રેઝિસ્ટન્સ. એવી રીતે કેપેસિટર એટલે તંત્ર, સાધન કે જેમાં આપણે વિદ્યુત ભારનો સંગ્રહ કરી શકીએ, અને એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ એટલે કેપેસિટન્સ. તો મિત્રો, કેપેસિટન્સ શબ્દનો અર્થ મેં તમને સમજાવ્યો. કેપેસિટન્સ એટલે શું? તો કે કેપેસિટન્સની સાદી વ્યાખ્યા જેવી હોય તો આપણે એમ કહી શકીએ કે કેપેસિટરની એકમ વિદ્યુત સ્થિતિમાનના તફાવત દીઠ વિદ્યુત ભાર સંગ્રહ કરવાની ક્ષમતાને કેપેસિટન્સ કહે છે. સારી રીતે વાત કરીએ, આટલી બધી આમ લપન છપન ન કરીએ અને સીધી વાત કરીએ તો એમ કહી શકીએ કે એકમ સ્થિતિમાન દીઠ
एकम स्थितिमान डी संग्राहे विद्युत भार, संग्राहे लो विद्युत भार। आ शब्दों याद रखवाना सेना माटे सूत्र बनावा माटे कैपेसिटेंस एने सी थी दर्शावे, कैपेसिटेंस ने दर्शावा माटे सिंबल कयो सी, अने अने नो सूत्र शुं थाय तो के एकम स्थितिमान दीप संग्रहायेलो विद्युत भार एटले q भाग्या v। आ कैपेसिटेंस नो सूत्र छे मित्रों, आ कैपेसिटेंस नो व्यापक सूत्र छे। व्यापक सूत्र एटले एटले कया प्रकार नो कैपेसिटर छे એનો વિચાર કરવાની જરૂર નથી, આ બધે લાગે। આપણે જે ચર્ચા કરી પ્રવૃત્તિમાં એમાં આપણે ગોળીય કેપેસિટર લીધા હતા, ગોળીય કેપેસિટર। તો ગોળીય કેપેસિટર જે છે એના માટે C આપણે શું લઈ આવ્યા, તો Q by V, એટલે હમણાં જ જોયું તો R ભાગ્યા K હતું, પણ K ની કિંમત છે એ થાય 1/4πε0, એટલે એટલે જો આ કિંમત આપણે આમાં મૂકી દઈએ તો આપણને ગોળીય કેપેસિટર માટે કેપેસિટન્સ મળશે 4πε0 R। મિત્રો આ ગોળીય કેપેસિટર માટે જ લાગુ પડે, ગમે એના માટે આ લાગુ પડે નહીં। તો આ જે છે એ કેપેસિટર છે જેનો આ વ્યાપક સૂત્ર છે અને આ ગોળીય કેપેસિટરનું સૂત્ર છે, ત્યારબાદ સમાંતર પ્લેટ કેપેસિટરનું સૂત્ર પણ આપણે તારવશું, અને એના પછી નળાકારીય કેપેસિટરના કેપેસિટન્સની પણ માહિતી જેડબલી ના લેક્ચરમાં તમને મળશે। એટલે કહેવાનો અર્થ માત્ર અને માત્ર એટલો છે કે કેપેસિટર એ છે શું, તમારા મગજમાં એ વાત ક્લિયર હોવી જોઈએ। કેપેસિટર એટલે અલગ કરેલા બે સુવાહકોનું તંત્ર જેમાં વિદ્યુત ભાર સંગ્રહ થઈ શકે છે, અને એકમ સ્થિતિમાન દીઠ સંગ્રહેલા વિદ્યુત ભારને કેપેસિટન્સ કહે છે। એનો સિમ્બોલ એટલે સંજ્ઞા, જેવી રીતે તમે અવરોધને આ સંજ્ઞાથી દર્શાવો છો ને, આ સંજ્ઞા શેના માટે ઉપયોગી છે, તો કે પરિપથમાં અવરોધને દર્શાવવા માટે ઉપયોગી છે, એવી રીતે કેપેસિટરને દર્શાવવા માટે આવી સંજ્ઞા ઉપયોગ થાય। મિત્રો ધ્યાનથી જુઓ આ સંજ્ઞાને, આ સંજ્ઞા બેટરી જેવી નથી, તમારે બેટરી દર્શાવવી હોય ને તો બેટરી દર્શાવવાની સંજ્ઞા આ હતી, કદાચ તમને યાદ હોય 10મા ધોરણમાં તમે આ લીધું, બેટરી દર્શાવવા માટે આનો જ ઉપયોગ કરતા હતા ને। તો આ આ જે છે આ સંજ્ઞા અને આ સંજ્ઞા બેમાં ફરક છે। આમાં જો એક છેડો લાંબો છે એક છેડો ટૂંકો છે, તમને ખ્યાલ છે કે લાંબા છેડાને ધન એનો ધન ધ્રુવ કહેવાય અને ટૂંકાને ઋણ ધ્રુવ, ઋણ છેડો કહેવાય। એટલે આને બે ટર્મિનલ, પોઝિટિવ ટર્મિનલ એટલે લાંબો છેડો અને નેગેટિવ ટર્મિનલ એટલે ટૂંકો છેડો। જ્યારે કેપેસિટરમાં શું હોય, કેપેસિટરમાં એવું જ હોય કે એક પ્લેટ ધન હોય એક પ્લેટ ઋણ હોય, પ્રવૃત્તિ ઉપરથી યાદ આવ્યું હશે તમને, પણ પણ બંને જે છે પ્લેટ એ સેમ સાઈઝની હોય, આમ દોરવામાં કેવી હોય સરખી હોય, તો આને કેપેસિટરની સંજ્ઞા કહેશું। આ કેપેસિટરની સંજ્ઞા છે, ત્યારબાદ ક્યાંય તમને આવી સંજ્ઞા મળે આવી, તો આને ચલિત કેપેસિટરની સંજ્ઞા કહેવાય, ચલિત કેપેસિટરની સંજ્ઞા કહેશું આપણે। ઓકે, આ કેપેસિટર જે છે એની સાથે સંકળાયેલી ભૌતિક રાશિ એને આપણે કેપેસિટન્સ કહીએ છીએ, અને કેપેસિટન્સ એને આપણે સી થી દર્શાવીએ છીએ જેનું વ્યાપક સૂત્ર ક્યુ બાય વી છે। આના ઉપરથી આનો એકમ બનાવી શકાય, કેપેસિટન્સ નો એકમ શું થશે તો કે કુલમ પ્રતિ વોલ્ટ, વિદ્યુત ભારનો એકમ કુલમ છે અને વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ છે, તો આનો એકમ થઈ જશે કુલમ પ્રતિ વોલ્ટ, અને વૈજ્ઞાનિક ફેરેડેની યાદમાં એને એફ થી દર્શાવવામાં આવે છે। એટલે કોઈ તમને પૂછે કે કેપેસિટન્સ નો એકમ શું છે, તો કેપેસિટન્સ નો એકમ છે ફેરેડ, શું નામ છે એનું, એકમનું નામ શું છે ફેરેડ। ઘણા બધા એને ફેરેડે એવી રીતે પણ બોલે છે, પણ વાસ્તવિક રીતે એનું પ્રોનાઉન્સિએશન આપણે ફેરેડ કરશું, અને કેપેસિટર છે ને એ ફેરેડમાં આવતું નથી, નાના એકમમાં હોય, માઇક્રો ફેરેડમાં, નેનો ફેરેડમાં અને પાઇકો ફેરેડમાં, ત્રણેયના અર્થ તમને ખબર છે,
वन माइक्रोफेरेट એટલે 10 માઇનસ 6 ઘાત ફેરેડ, વન નેનોફેરેટ એટલે 10 માઇનસ 9 ઘાત ફેરેડ, વન પાઇકોફેરેટ એટલે 10 માઇનસ 12 ઘાત ફેરેડ। તો આમ આપણે કેપેસિટરની માહિતી, પ્રાથમિક માહિતી મેળવી। તમારા મગજમાં એ વાત ક્લિયર હોવી જોઈએ કે કેપેસિટર શું છે, કેપેસિટર છે એનો ઉપયોગ ક્યાં થાય છે। તો નોર્મલ ઉપયોગ તમને ખ્યાલ છે, ક્યાં થાય છે નોર્મલ ઉપયોગ? તો કે નોર્મલ ઉપયોગ છે આપણે પંખામાં કરીએ છીએ, મોટરમાં કરીએ છીએ, ત્યારબાદ આપણે એનો ઉપયોગ છે એ જુદી જુદી ઇલેક્ટ્રોનિક સર્કિટમાં કરીએ છીએ। આ બધા ઉપયોગો છે એ કઈ રીતે થાય છે એનો ઉપયોગ, એની માહિતી છે એ આવનારા વિડિયો લેક્ચરમાં આપણે મેળવીશું। મિત્રો, જે કોઈ વસ્તુ મેં સમજાવી છે એ બધી જ શબ્દશઃ તમારે લખવાની છે અને આ વિડિયો લેક્ચર છે એને બે વખત જોવાનો છે। કેમ કે આ વિડિયો લેક્ચર તમે ડાયજેસ્ટ કરશો ત્યારબાદ જ આપણે કેપેસિટરમાં આગળ વધી શકશો। તમને વસ્તુ એટલે કે કેપેસિટર અને એની પ્રાથમિક માહિતી સમજાશે, ડાયજેસ્ટ થશે, તો આપણે એના રિલેટેડ બીજા જે સૂત્રો તારવવાના છે એ તારવશું અને આના રિલેટેડ દાખલાઓ ગણશું। મિત્રો, એક વાત તમારી સાથે ચર્ચવાની હતી, એ વાત એવી છે કે આપણે આમ યુટ્યુબ થી ભણીએ છીએ પણ વાસ્તવિક રીતે ક્યાંક ને ક્યાંક હવે એવું થાય છે કે મારી અંદરની ભાવનાઓના કારણે મને વારે વારે યાદ આવે છે કે મારે એક વખત તમને જોવા છે, મને એવી ઈચ્છા થાય છે કે આપણે મળીએ હવે, પણ તકલીફ એવી છે કે આ લોકડાઉનના કારણે આપણે મળી શકતા નથી। એટલે મેં એવું વિચાર્યું છે, કદાચ તમને ખ્યાલ હશે કે ઘણા બધા ઝૂમમાં લેક્ચર લે છે પણ ઝૂમની ઓડિયો ક્વોલિટી અને એની જે બીજી સાઈડો છે તમે કદાચ સાંભળ્યું જ હશે કે સેફ નથી ને આ તે, એટલે એના કારણે એ એપ્લિકેશનનો આપણે ઉપયોગ નથી કરતા। પણ કદાચ તમને ખ્યાલ હોય તો ગૂગલ મીટ કરી અને એવી જ એક એપ્લિકેશન છે કે જેના દ્વારા તમે અને હું બે લાઈવ આવી શકીએ અને લાઈવ લેક્ચર લઈ શકીએ, પણ એના માટે તમારી મને સહાયતાની જરૂર। શું સહાયતાની જરૂર છે? તો કે તમારા બધા પાસે મોબાઈલ હોવો જોઈએ। એટલે મારે તમને પૂછવું છે કે શું એવું થઈ શકે કે ધારો કે હું તમને મેસેજ મૂકું કે આવતીકાલે 5 વાગે આપણે ફિઝિક્સનો લાઈવ લેક્ચર લેશું, તો એ સમયે તમારી પાસે મોબાઈલ અને એમાં મોબાઈલમાં ડેટા હોઈ શકે? કેમ કે આ યુટ્યુબમાં શું છે, કદાચ માની લો કે પપ્પાના મોબાઈલમાં તમે જોતા હોવ, પપ્પા કામે ગયા હોય, સાંજે આવે ત્યારે તમે જોઈ લેતા હોય, એવી શક્યતા છે। તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ એવા છે કે જેની પાસે પોતાનો અત્યારે યુઝ કરવા માટે પર્સનલ મોબાઈલ છે? શું આપણે ગૂગલ મીટ નામના સોફ્ટવેરમાં ઓનલાઈન એટલે લાઈવ લેક્ચર લઈ શકીએ છીએ? મારે એ પ્રશ્ન તમને પૂછવો હતો। આમ તો એ પ્રશ્ન હું તમને ગ્રુપમાં પણ પૂછી શકું, વોટ્સઅપ ગ્રુપ, પણ એવી ઈચ્છા હતી કે ના, આપણે રૂબરૂ મારા અંદરના જે ભાવ છે એ તમને ખ્યાલ આવે મારા ફેસ એક્સપ્રેશન ઉપરથી, કે હવે મારી ઈચ્છા એવી છે કે આપણે એકબીજા સાથે આમ લાઈવ, વચ્ચે ક્યાંક તમને નથી આવડતું તમે એ જ સમયે મને પૂછી શકો, એવી મારી ઈચ્છા છે। તો શું એવું થઈ શકે છે? તમે મને પર્સનલી એ રિપ્લાય આપજો કે હા સર, ગૂગલ મીટ અમારાથી થઈ શકશે, થઈ શકે છે કે નહીં એવું જોઈએ આપણે। જો બધાનો એવો મેસેજ આવશે કે હા સર થઈ શકે છે, તો આપણે આગળના દિવસોમાં એવું વિચારી રહ્યા છીએ વિધિન 1 વીક, એકાદ વીકમાં, કે આજે સોમવાર છે તો આવતા સોમવાર સુધી એવી ઈચ્છા છે કે આપણે ગૂગલ મીટમાં લાઈવ લેક્ચર લઈએ। મિત્રો, સહકાર આપશો તો આપણે એ પણ કરી શકશું। આજનું જે કાંઈ છે એ જે રીતે મેં વાત કરી કે બે વખત વિડીયો લેક્ચર જોઈ અને બહુ સરસ રીતે એ વાંચી લેજો અને લખી લેજો। તમે વર્કશીટ 2 ના ડાઉટ મોટાભાગના વિદ્યાર્થીએ મૂકી દીધા છે, જેના નથી આવ્યા એ પણ મને મૂકી દે વહેલી તકે, તો એના પણ આપણે વિડીયો લેક્ચર બનાવશું। વર્કશીટ 1 માં 43મો પ્રશ્ન બાકી છે મિત્રો, મને યાદ જ છે, સમય મળે એટલે એની માહિતી તમને આપી દેવામાં આવશે, એનો પણ વિડીયો લેક્ચર બનાવી દેવામાં આવશે। છેલ્લા 2 દિવસથી વિડીયો લેક્ચર મારા નતા આવ્યા, શનિવારે મિત્રો મોબાઈલ છે એની સ્ક્રીન છે એ તૂટી ગઈ હતી અને ગઈકાલે તમને ખ્યાલ છે કે રિઝલ્ટમાં અને જુદા જુદા વાલીઓ સાથે, તમારા સિનિયરના વાલીઓ સાથે ચર્ચા કરવામાં અમે વ્યસ્ત હતા, જેના કારણે વિડીયો લેક્ચર નથી આવ્યા, તે બદલ સોરી।
હવે આપણે પાછા કન્ટિન્યુ થઈ જશું અને સરસ રીતે તમારું એજ્યુકેશન છે એ YouTube ના માધ્યમથી અથવા લાઈવ લેક્ચર જો પોસિબલ હશે તો લાઈવ લેક્ચર ના માધ્યમથી આપણે આગળ વધારશું। ધન્યવાદ મિત્રો।